ધોરણ 2 વિષય ગણિત પ્રકરણ 6 પગની છાપ જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે કયો વિષય ભણવો છે આજે આપણે ગણિત વિષય ભણવાનો છે બરાબર ગણિત વિષયની અંદર પાઠ્યપુસ્તકની અંદર ગયા વિડિયોમાં આપણે જોઈ ગયા પ્રકરણ 6 પગની છાપ એમાં પગની છાપ વિશે આપણે જોયા પ્રાણીઓની પગની છાપ પક્ષીના પગની છાપ મનુષ્યના પગની છાપ એ બધી આપણે આગળ જોઈ ગયા બરાબર આજે હવે ગણિતની સ્વાપોથીની અંદર આપણે પ્રકરણ 6 જોવાનું છે પ્રકરણ 6 પગની છાપ જુઓ બાળકો અહીંયા પ્રશ્ન પહેલો શું છે કે આપેલી વસ્તુઓને તેમના આકાર સાથે જોડો એટલે અહીંયા તમને અમુક વસ્તુ આપેલી છે એ તમને કયા આકારનો દેખાય છે એની ધાર પર પેન્સિલ ફેરવો એટલે કયો આકાર મળે છે એની હારે આપણે જોડવાનું છે તો ચાલો સૌથી પહેલા આપણે પર્સ જોઈએ અહીંયા આપણને પર્સ આપેલું છે પાકીટ આપેલું છે પાકીટની ધાર પર પેન્સિલ ફેરવીએ જો અહીંયા આપણે પાકીટની ધાર પર પેન્સિલ ફેરવીએ છીએ તો આપણને કયો આકાર મળે છે એ જુઓ બાળકો કયો આકાર મળે છે હા કયો મળે છે ચોરસ તો આપણે આ પર્સને ચોરસ સાથે આમ જોડવાનું છે બરાબર પછી જુઓ બાળકો અહીંયા આપણને આપેલું છે ત્રિકોણ આકાર આપેલો છે એવું જો આ પરિકર આપેલું છે તો એ કેવા આકારનું છે ત્રિકોણ આકારનું જુઓ હવે એને આપણે ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને ખ્યાલ આવી જશે કે કયો આકાર છે જુઓ આ ધાર પર પેન્સિલ ફેરવી તો આપણને કયો આકાર મળ્યો બાળકો હા ત્રિકોણ મળ્યો ને તો હવે આ આકારને આપણે ત્રિકોણ સાથે જોડીશું બરાબર હવે જુઓ આ શું છે ઘડિયાળ ઘડિયાળની ધાર પર પેન્સિલ ફેરવો તો તમને કયો આકાર મળે એ જોવાનું છે તો આ ઘડિયાળની ધાર પર આપણે પેન્સિલ ફેરવી તો આપણને કયો આકાર મળે છે જુઓ બાળકો કયો આકાર મળ્યો હા વર્તુળ આકાર મળ્યો ને એટલે કે ગોળ તો આ ગોળ હારે આપણે ઘડિયાળને જોડી દેશું બરાબર પછી તમને બાજુમાં શું આપેલું છે હા ચટાઈ આપેલી છે શું આપેલું છે ચટાઈ તો ચટાઈને આપણે આવી રીતે ધાર પર પેન્સિલ ફેરવશું તો આપણને કયો આકાર મળશે એ આપણે જોઈએ તો આવી રીતે ચટાઈની ધાર પર પેન્સિલ ફેરવી તો આપણને કયો આકાર મળ્યો જુઓ બાળકો કયો આકાર મળ્યો હા લંબચોરસ આકાર મળશે બરાબર ને તો આપણે આને ચટાઈને આપણે લંબચોરસ આકાર હારે જોડીશું આ રીતે બરાબર જુઓ બાળકો જોડાઈ ગયું હવે આગળ જોઈએ તો આગળ પણ એ જ રીત થોડીક વસ્તુ આપેલી છે એને આપણે એના આકાર સાથે જોડવાનું છે તો પહેલું આપણને આપેલો છે કબાટ આપેલો છે જુઓ તો એ ઘોડો કબાટનો ઘોડો આપેલો છે એ કઈ આકારનો છે એ જોવાનું છે તો સૌથી પહેલા આપણે એની ધાર પર પેન્સિલ ફેરવશું તો આપણને ખ્યાલ આવશે કે કયો આકાર છે તો આવી રીતે એની ધાર પર પેન્સિલ ફેરવી તો આપણને ખબર પડી કયો આકાર આવ્યો જુઓ બાળકો કયો આવ્યો હા લંબચોરસ આકાર કયો આવ્યો લંબચોરસ આકાર બરાબર ને તો આ કબાટને આપણે લંબચોરસ આકાર હારે જોડીશું તો આ રીતે એને લંબચોરસ આકાર હારે જોડીશું બરાબર પછી શું છે હેંગર છે જુઓ આપણે મમ્મી કપડાં લટકાવે ને કબાટની અંદર એ હેંગર છે તો હેંગરનો આપણે ધાર પર પેન્સિલ ફેરવી તો આપણને કયો આકાર મળે છે જુઓ બાળકો કયો આકાર મળે છે હેંગરને તમે ધાર પર પેન્સિલ ફેરવી તો કયો આકાર મળ્યો હા કયો આકાર મળ્યો જુઓ હા ત્રિકોણ કયો આકાર મળ્યો ત્રિકોણ તો હેંગરને આપણે ત્રિકોણ સાથે જોડીશું પછી એવી જ રીતે એક રૂપિયાનો સિક્કો આપેલો છે બરાબર તો એક રૂપિયાના સિક્કાની ધાર પર પેન્સિલ ફેરવતા તમને કયો આકાર મળે છે જુઓ જોઈએ હા ધાર પર પેન્સિલ ફેરવી તો કયો આકાર મળ્યો વર્તુળ વર્તુળ એટલે ગોળ તો આપણે એને ગોળ સાથે જોડીશું બરાબર હવે જુઓ બાળકો આ શું છે હા સાપસીડીનો પાસો છે બરાબર ને તો સાપસીડીના પાસાની ધાર પર પેન્સિલ ફેરવતા તમને કયો આકાર મળે છે જુઓ આ સાપસીડીની ધારની ધાર પર આપણે પેન્સિલ ફેરવીશું બરાબર આ રીતે એની ધાર પર આપણે પેન્સિલ ફેરવીશું બરાબર તો કયો આકાર મળ્યો ધાર પર પેન્સિલ ફેરવતા હા જુઓ કયો આકાર મળ્યો આપણને હા ચોરસ કયો આકાર મળ્યો ચોરસ તો આપણે એને ચોરસ સાથે જોડીશું બરાબર આ રીતે હવે જુઓ બાળકો આગળ હવે આગળ તમને શું આપેલું છે જુઓ અહીંયા પણ થોડી વસ્તુ આપેલી છે અને અહીંયા આકાર આપેલા છે તો એને આ વસ્તુની ધાર પર પેન્સિલ ફેરવી આપણે એના આકાર સાથે જોડીશું તો સૌથી પહેલી આપણને શું આપેલી છે ગળણી આપેલી છે જે કેરોસીન ગળવા માટેની ગળણી આવે એવી આપણને ગળણી આપેલી છે બરાબર તો એને આપણે જોડી આકાર પહેલા જોશું તો ધાર પર પેન્સિલ ફેરવતા આપણને કયો આકાર મળે છે એ આપણે જોઈ લેશું બરાબર જુઓ બાળકો કયો આકાર મળ્યો હા કયો આકાર મળ્યો તમને ત્રિકોણ આકાર બરાબર ને તો આ આકારને આપણે ત્રિકોણ હારે જોડીશું આને આપણે ત્રિકોણ હારે જોડી દઈશું આ રીતે જોડ્યું બધાએ સરસ હવે જુઓ આગળ શેનું ચિત્ર છે હા બધાને ખ્યાલ છે એમ ને શેનું ચિત્ર છે બાળકો હા માચિસનું છે ને તો માચિસની ધાર પર આપણે પેન્સિલ ફેરવી તો આપણને કયો આકાર મળે જુઓ જોઈએ બાળકો હા
ધાર પર આવી રીતે પેન્સિલ ફેરવતા આપણને કયો આકાર મળે છે એ જોવાનું છે કયો આકાર મળ્યો બાળકો હ લંબચોરસ આકાર મળ્યો બરાબર ને તો અહીંયા આપણે એને લંબચોરસ સાથે જોડીશું બરાબર પછી બાજુમાં શું આપેલું છે બાળકો બટન બરાબર ને તો બટન ની ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે છે જુઓ જોઈએ હ કયો આકાર મળ્યો વર્તુળ તો એને આપણે વર્તુળ સાથે જોડીશું આ રીતે જુઓ બરાબર હવે જુઓ બાજુમાં તમને સ્લેટ આપેલી છે સ્લેટ એટલે પાટી શું આપેલું છે પાટી તો એ પાટીને આપણે સેની હારે જોડવાની છે તો પહેલા એની ધાર પર પેન્સિલ ફેરવવાની છે જુઓ અહીંયા આપણે એની ધાર પર પેન્સિલ ફેરવશું ધાર પર પેન્સિલ ફેરવશું એટલે આપણને ખ્યાલ આવશે કે કયો આકાર છે જુઓ કયો આકાર છે બાળકો હ ચોરસ આકાર છે ને તો આ સ્લેટને આપણે ચોરસ આકાર હારે જોડીશું આ રીતે બરાબર હવે જુઓ બાળકો આગળ હવે આગળ તમને ચિત્રો આપેલા છે પહેલો ઝંડો આપેલો છે બીજો બોલ આપેલો છે ત્રીજું ચોરસ એટલે કે આપણને ચોરસ આપેલા છે ચાર ચોરસ બરાબર તો જુઓ બાળકો હવે તમને અહીંયા શું આપેલું છે હ ઝંડો આપેલો છે ને તો ઝંડાની ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે એ જોવાનું છે તો જુઓ આ ઝંડાની આપણે તિરંગા ઝંડાની ફરતી આમ બોર્ડર કરીએ એને કે ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે જુઓ અહીંયા પણ આપણને લંબચોરસ આકાર મળ્યો અને અહીંયા પણ આપણે ધાર પર પેન્સિલ ફેરવીએ તો પણ આપણને લંબચોરસ આકાર મળે બરાબર એટલે આપણે ઝંડાને આપણે લંબચોરસ આકાર હારે જોડીશું આ રીતે બરાબર પછી હવે તમને બોલ આપેલો છે તો એ બોલને આપણે ફરતી ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે છે જુઓ જોઈએ બાળકો હ કયો આકાર મળ્યો વર્તુળ બરાબર ને તો આપણે એને વર્તુળ સાથે જોડીશું પછી જુઓ તમને અહીંયા શું આપેલું છે લૂડો ગેમ રમો ને તમે એનું તમને અહીંયા બોર્ડ આપેલું છે તો એને આપણે ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે છે બાળકો હ કયો આકાર મળ્યો જુઓ જોઈએ કયો આકાર મળ્યો હ કયો મળ્યો ચોરસ તો આપણે એને ચોરસ સાથે જોડીશું બરાબર હવે તમને આઈસ્ક્રીમનો કોન આપેલો છે બરાબર તો એ કોનની ધાર પર પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે છે જુઓ જોઈએ બાળકો હ કયો આકાર મળ્યો હ ત્રિકોણ આકાર તો આપણે એને ત્રિકોણ સાથે જોડીશું જુઓ બાળકો આ રીતે પાના નંબર 62 ને આપણે આકાર સાથે જોડ્યું હવે આપણે પાના નંબર 63 જોશું પાના નંબર જુઓ પ્રશ્ન 2 કે વસ્તુઓને આકાર સાથે જોડો તમને અમુક વસ્તુ આપેલી છે એને આપણે આકાર સાથે જોડવાની છે શું છે વસ્તુઓને આકાર સાથે જોડો અહીંયા તમને આજુબાજુમાં વસ્તુ આપેલી છે અને વચ્ચે આકારો આપેલા છે જે વસ્તુ જે આકારની હોય એની આરે આપણે જોડવાનું છે તો આને પણ આપણે ધાર પર પેન્સિલ ફેરવી અને જોવાનું નથી આપણને ખ્યાલ જ આવી જાય બરાબર ને બાળકો તો જુઓ સૌથી પહેલા આપણે છે કોણ તો એ કોણ છે એ કયા આકારનું કોણ છે નહીં શું છે શંકુ આપણે શંકુ જે ફટાકડાની અંદર આવે ને શંભુ આપણે કહીએ છીએ હે ને એ છે આ શંકુ આકારનું છે તો એને આપણે કયા આકાર આરે જોડવાનું છે ત્રિકોણ સાથે બરાબર તો એને આપણે ત્રિકોણ સાથે જોડીશું પછી શું આપેલું છે પૃથ્વીનો ગોળો આપેલો છે બરાબર તો પૃથ્વીનો ગોળો કેવો હોય બાળકો ગોળ તો એને આપણે વર્તુળ આકાર સાથે જોડીશું આ રીતે બરાબર પછી શું આપેલું છે ચિત્ર હ સાપ સીડીનું બોર્ડ આપેલું છે બરાબર ને તો એ સાપ સીડીના પાટિયું છે એને આપણે શેની આરે જોડવાનું એ કયું છે આકારનું છે ચોરસ આકારનું બરાબર ને તો એને આપણે ચોરસ આકાર સાથે આવી રીતે જોડીશું હવે આગળ શેનું ચિત્ર છે બાળકો હ ત્રિરંગા ઝંડાનું ચિત્ર છે બરાબર ને તો તિરંગા ઝંડાનું પણ આપણે પાના નંબર 62 ઉપર જોયું તો આકાર ધાર પર પેન્સિલ ફેરવી હતી તો આપણને કયો આકાર મળ્યો તો લંબચોરસ તો આ તિરંગા ઝંડાને આપણે લંબચોરસ આકાર સાથે જોડીશું હવે અહીંયા સામે ચિત્ર છે પુસ્તક પહેલું આપણને પુસ્તક આપેલું છે તો પુસ્તકની ધાર પર આપણે પેન્સિલ ફેરવીએ તો આપણને કયો આકાર મળે છે બાળકો લંબચોરસ તો આપણે પુસ્તકને લંબચોરસ હારે જોડીશું બરાબર પછી તમને આપેલું છે ફોરવ્હીલનું વ્હીલ આપેલું છે તો એ ફોરવ્હીલનું વ્હીલ છે એ કયા આકારનું છે તમને હા ખ્યાલ આવ્યો બાળકો કયા આકારનું છે વર્તુળ આકારનું એટલે આપણે વ્હીલને વર્તુળ સાથે જોડવાનું છે પછી શેનું ચિત્ર છે હા બધાને ખબર હોવી જોઈએ આ ચિત્રની તો બરાબર ને શેનું ચિત્ર છે કેરમનું બરાબર ને તમે બધાને કેરમ રમવી બહુ ગમે ગમે ને તો એ કેરમ તમે રમો છો પણ એ કેરમ કયા છે એ કયા આકારનું છે એ તમને જાણો છો હા કયા આકારનું છે ચોરસ આકારનું તો કેરમને આપણે ચોરસ સાથે
છોડીશું પછી જુઓ તમે આવું ચિત્ર ક્યાંક જોયેલું હશે બરાબર ને આવું ચિત્ર તમે ક્યાં જોયું છે રસ્તા ઉપર ઘણી વખત આવું પાટિયું મારેલું હોય બરાબર કે ઝીબ્રા ક્રોસિંગ આગળથી રસ્તો ઓળંગવો એના માટે આવું પાટિયું હોય બરાબર ને તો એના માટેનું આ જે ફરતી બોર્ડરમાં જે પાટિયું આપેલું છે એ પાટિયું કેવા આકારનું દેખાય છે તમને બાળકો ત્રિકોણ આકારનું બરાબર ને તો એ એને આપણે ત્રિકોણ સાથે જોડીશું આ રીતે આપણે વસ્તુ અને આકાર સાથે જોડી બરાબર હવે આગળ જુઓ પ્રશ્ન 3 સમગ્ર ચિત્રના આકારો ગણો લખો અને રંગ પૂરો પહેલા શું કરવાનું છે આપણે આખું ચિત્ર આપ્યું છે ને એના ચિત્રો ગણવાના છે એટલે કે ગોળ ગણવાનું છે ત્રિકોણ કેટલા છે એ ગણવાનું છે ચોરસ કેટલા છે એ ગણવાનું છે અને લંબચોરસ કેટલા છે એ ગણવાનું છે અને પછી એ બધાની અંદર રંગ પૂરવાનો છે એક સરખા ગોળમાં બધામાં એક સરખો રંગ ત્રિકોણ બધામાં એક સરખો રંગ પછી ચોરસની અંદર બધા ચોરસની અંદર એક સરખો રંગ અને લંબચોરસ હોય એ બધા લંબચોરસની અંદર એક સરખો રંગ પૂરવાનો છે એવી રીતે આપણે રંગ પૂરવાના છે તો જુઓ બાળકો સૌથી પહેલા આપણે શું ગણવાનું છે વર્તુળાકાર એટલે કે ગોળ ગણવાના છે બરાબર તો ગણીશું આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 પછી 23 24 25 26 બરાબર કેટલા થયા બાળકો હા 26 થયા બરાબર ને જુઓ જોઈએ હવે બીજી વાર એકવાર જ ગણી જુઓ જોઈએ કાઈ ભૂલ નથી થતી ને તમારી હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 19 20 21 22 23 24 25 26 અને 27 જુઓ બાળકો હવે 27 થયા ગયા વખતે આપણે 26 થયા હતા તો કેવી રીતે થયા હતા આ આપણે ગણ્યું નહોતું એટલે આપણા કેટલા આકાર થયા વર્તુળ 27 બરાબર ને તો અહીંયા આપણે બગડે સાતળે 27 લખીશું બરાબર હવે જુઓ બાળકો હવે શું આપેલું છે ત્રિકોણ હવે આપણે શું ગણવાના છે ત્રિકોણ ગણવાના છે તો પહેલા ચિત્રથી આપણે ત્રિકોણ ગણવાનું ચાલુ કરીએ 1 2 3 4 5 6 પછી 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલા થયા બાળકો હા 18 થયા બાળકો નહીં જો આપણે ફરીવાર ગણીશું જેમ આપણે વર્તુળમાં આપણે વર્તુળની અંદર એક ભૂલ્યા હતા ને એવી રીતે આપણે ત્રિકોણ પણ ફરી ગણીશું જેથી કરીને આપણને ભૂલાઈ ગયું હોય તો આપણને ખબર પડી જાય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 બરાબર તો કેટલા થયા બાળકો 20 તો અહીંયા આપણે લખીશું ત્રિકોણમાં 20 બરાબર હવે શું જોવાનું છે બાળકો હવે આપણે ચોરસ જોવાના છે તો આપણે પહેલા ચોરસ ગણવાના છે બરાબર હવે ચોરસ ગણીશું તો કે આ એક ચોરસ પછી આમાં તમને ચોરસ દેખાય છે બાળકો હા દેખાય છે નથી દેખાતું હવે આની અંદર આપણને દેખાય છે ચોરસ નથી દેખાતું આની અંદર દેખાય છે હા આ બે પછી આની અંદર ચોરસ છે હા ત્રણ આની અંદર છે નહીં તો આપણને 1 2 અને 3 ચોરસ દેખાય છે આપણે ફરીવાર ગણી લઈએ 1 2 અને 3 હવે ક્યાંય ચોરસ દેખાતા નથી એટલે આપણે કેટલા ચોરસ લખીશું 3 બરાબર ને હવે આવી રીતે 3 ચોરસ લખીશું હવે આપણને આગળ શું આપેલું છે બાળકો લંબચોરસ તો આપણે શું ગણવાનું છે લંબચોરસ તો જુઓ પહેલા ચિત્રની અંદર લંબચોરસ ગણવાના છે તો આ 1 2 3 અને 4 બરાબર હવે બીજા ચિત્રની અંદર તમને લંબચોરસ આપેલા છે હા તો ગણો જોઈએ તો કે 5 6 7 પછી આમાં આપેલા છે નહીં આમાં આપેલા છે નહીં આમાં છે નહીં તો કેટલા લંબચોરસ થયા 7 પણ આપણે ફરીવાર એકવાર ગણી લેવાના છે તો કે 1 2 3 4 5 6 અને 7 હવે ક્યાંય આપેલા નથી એટલે આપણે લંબચોરસમાં લખીશું 7 આવી રીતે લંબચોરસ દોરાઈ
ગણાઈ ગયા અને આપણે અહીંયા પણ લખી પણ લીધું વર્તુળ ગણ્યા 27 થયા ત્રિકોણ ગણ્યા 20 થયા ચોરસ ગણ્યા 3 થયા અને લંબચોરસ ગણ્યા તે 7 થયા આવી રીતે આપણે લખ્યું અને હવે આપણે આની અંદર રંગ પૂરવાનો છે પણ રંગ હું અત્યારે તમને પૂરતી નથી હું તમને ફોટો મોકલીશ એમાં રંગ પૂરેલા હશે તમારે એ રીતે રંગ પૂરવાના છે હવે જુઓ બાળકો જે મેં તમને આજે સમજાવ્યું પાના નંબર 62 અને 63 એ તમારે ગણિતની સ્વાપોથી ભાગ 1 ની સ્વાપોથીમાં પૂરવાનું છે અને આવતા વિડિયોમાં આપણે આગળના પ્રકરણ સાથે આગળના વિડિયોમાં આપણે આગળ મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ